જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ જોશી વાસુદેવ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વિજ્ઞાનમાં શીખાતા ધ્વનિ વિશે છેલ્લે આપણે જોયું આગળના લેક્ચરમાં કે ભાઈ પીચથી આખે આખો દરેક વ્યક્તિનો અવાજ અલગ પડે છે, એટલે કે તીણાપણું. બરાબર, કંપ વિસ્તાર કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય, આ દરેક વસ્તુ આપણે જોઈ ગયા. હવે આપણે સાંભળવું છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. શ્રાવ્ય એટલે તમે સાંભળી શકો અને ન સાંભળી શકો, કે કેવા અવાજ તમે સાંભળી શકો છો, કેવા અવાજ તમે સાંભળી શકતા નથી, એ વિશે આપણે ચર્ચા કરવી છે. ક્યારેક કોક એટલું ઝીણું બોલતું હોય ને તો આપણે સંભળાય નહીં, શું કામ, એ આપણા કાનની મર્યાદા થઈ ગઈ. તો બહુ દૂર હોય તો ત્યાંથી આપણે એને ઊંચા અવાજે આપણે કેવું પડે તો આપણે સંભળાય, શું કામ, અંતર વધી ગયું હોય, અથવા ત્યાંથી ધીમે ધીમે બોલે તો આપણે સાંભળી શકતા નથી. ક્યારેક આપણે કાનને એલર્ટ ઉપર રાખી અને વ્યવસ્થિત સાંભળતા હોય કે શું બોલે છે, અને ક્યારેક એટલો બધો અવાજ વધી જાય ને આપણે કાન બંધ કરવો પડે. આપણે એવા શબ્દનો ઉપયોગ કરીએ, ભાઈ થોડોક અવાજ ઓછો કરો, કાનના પડદા ફાટી જાય છે. એટલે કે આપણી કાનની કેપેસિટી છે તેના કરતાં પણ વધારે અવાજ, જો કાનની કેપેસિટી કરતાં પણ વધારે અવાજ થઈ જાય ને, અને જે આપણે પસંદ ન હોય અમુક અવાજ, એ ઘોંઘાટ કહેવાય. એ અવાજને શું કહેશું, ઘોંઘાટ. અને સંગીત છે તો ભાઈ સંગીતનો અવાજ આપણે પસંદ આવે, આપને એમ લાગે છે કે ના આ અવાજ આપણે મનને પસંદ છે, આપણા કાનને કર્ણપ્રિય છે, આપણે એવા શબ્દ વાપરીએ છીએ, એટલે વધુ પડતો અવાજ હોય તો એ ધ્વનિ પ્રદૂષણ કરે છે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ધ્વનિ પ્રદૂષણ. તો ભાઈ આવા ધ્વનિ પ્રદૂષણ વિશે આપણે થોડીક માહિતી મેળવવી છે, એનાથી શું શું નુકસાન થાય છે એ પણ વસ્તુ આપણે જાણવી છે, અને તેને નિયંત્રણમાં રાખવાના ઉપાયો પણ આપણે આજે જાણવાના છે. તો ચાલો શરૂ કરીએ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડે છે. કંપન એટલે ધ્રુજારીવાળા. શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોના ધ્વનિ સાંભળી શકીએ છીએ? તો ચાલો ક્યાં ક્યાં અવાજ સંભળાય છે, ક્યાં ક્યાં નહીં ખાસ જોઈએ. હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે 20 હર્ટ્ઝ. હર્ટ્ઝની વ્યાખ્યા આપણે આગળના લેક્ચરમાં જોઈએ છીએ. પ્રતિ સેકન્ડ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિના મનુષ્યના કાન વડે પારખી શકતા નથી. કે 20 હર્ટ્ઝ કરતાં ઓછો અવાજ ધરાવતા હોય, ઓછી આવૃત્તિ ધરાવતા હોય, એવો અવાજ આપણે પારખી શકતા નથી. આવા ધ્વનિ અશ્રાવ્ય કહેવાય છે. બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ એટલે 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે, એટલે વધુ પડતો અવાજ થઈ ગયો. કેપેસિટી બાદ તો એ પણ વ્યવસ્થિત આપણે સાંભળી શકતા નથી. આમ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા આશરે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ છે. આપણા કાનને વ્યવસ્થિત અવાજ ક્યાં સાંભળવા મળે છે? જેની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ હોય તે આપણા કાન માટે શ્રાવ્ય છે. બહુ ઓછું હોય તો એ ન સાંભળાય, હદ બહાર હોય તો કાનમાં બહુ અતિશય રાયડું નાખે તો આપણે વ્યવસ્થિત સમજી ન શકીએ, શું કામ, આપણા કાનની આવૃત્તિ કરતાં એ વધારે આવૃત્તિ છે. રેડી, તેના પછી આવે છે ઘોંઘાટ અને સંગીત. આપણી આસપાસ વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે? સંગીત હંમેશા છે ને મધુર હોય તો, વ્યવસ્થિત સંગીત વગાડવામાં આવે તો એ આપણા મનને પ્રફુલ્લિત કરે છે, ખુશી આપે છે. શાંત સંગીત ચાલતું હોય ને તો આપણા મનને શાંતિ મળે, પણ વધુ પડતો લાઉડ સ્પીકર હોય તો એ ઘોંઘાટ બની જાય છે. બરાબર, તો એ આપણા કાનને શાંતિ આપતું નથી. શું ક્યારેક ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાન માટે રુચિકર લાગે છે, જ્યારે અમુક લાગતા નથી, અમુક અવાજ કાનને ગમે, અમુક કાનને ગમતા નથી. ધારો કે તમારી પડોશમાં બાંધકામ ચાલી રહ્યું છે, શું કન્સ્ટ્રક્શન સ્થળ એટલે સાઇટ પરથી આવતો ધ્વનિ રુચિકર લાગે, શું આપણી અવાજ ગમે? ન ગમે. શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? શું હોર્ન વાગતો હોય તો આપણે પસંદ આવે છે? નથી આવતું. આવા અરુચિકર ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે. જે આપણા કાનને પસંદ નથી તેવા અવાજને શું કહેશું આપણે? ઘોંઘાટ. ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? ઘોંઘાટ કહેવાય. શું કહેશું? ઘોંઘાટ કહેશું. બીજી બાજુ સંગીતવાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો,
સંગીતનો ધ્વનિ એ કાનને ખુશી આપે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપે છે, પરંતુ જો સંગીત ધ્વનિ પણ બહુ મોટો બને તો શું તે કર્ણપ્રિય રહેશે? ભાઈ, સંગીત અવાજ છે, આપણે કાનને ગમે છે, પરંતુ ક્યાં સુધી? અમુક મર્યાદામાં વ્યવસ્થિત વાગે ત્યારે. ક્યારેક સ્પીકર બાજુમાં રાખીને બહુ અતિશય અવાજ ચાલુ કરી દે તો એ શું અવાજ આપણા કાનને કર્ણપ્રિય લાગે? ના, તો એ આપણા કાનને કર્ણપ્રિય લાગતી નથી. તો એની માત્રા વધી જાય, એટલે કે 20,000 હર્ટ્ઝથી વધારે વહી જાય તો એ આપણા શું થઈ જાય છે? આપણા માટે તો ઘોંઘાટ બની જાય છે. શું બની જાય છે વિદ્યાર્થી મિત્રો? ઘોંઘાટ. હવે આ ઘોંઘાટ થાય ને તેનાથી ધ્વનિનું પ્રદૂષણ થાય. ધ્વનિનું પ્રદૂષણ, કાન માટે નુકસાન, ક્યારેક બહેડાપણું આવવાની શક્યતા. કારણ કે તમે હંમેશા ઊંચું સાંભળ્યા કરો, બે લાઉડ વાળા સ્પીકરમાં અવાજ સાંભળ્યા કરો, તો ક્યારેક તમને એવું થાય, ઓ સર હવે ધીમું સંભળાતું નથી, ઘણી તકલીફ, આગળ જતાં તકલીફ થાય. જ્યારે ગઈઢા વૃદ્ધ થઈ ગયા હોય ને તેને અમુક આવી પ્રકારની તકલીફ રહે. શું? તો કે ભાઈ ઓછું સાંભળી શકતા નથી, તમારે ઊંચા આવે છે. તો ભાઈ આવી સાઈડ ઇફેક્ટ પણ આવતી હોય છે. રેડી? ચાલો તો ધ્વનિ પ્રદૂષણ વિશે આપણે વાત કરીએ. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. અનિચ્છનીય એટલે જે પસંદ નથી તેવા. તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. તમે ધ્વનિ પ્રદૂષણના થોડા સ્ત્રોતોની યાદી બનાવી શકો છો. આજે હોર્ન વાગે છે, વધુ પડતો અવાજ થતો હોય, આ બધા ઘોંઘાટ કહેવાય. મોટેભાગે ધ્વનિના પ્રદૂષણના મુખ્ય કારણો છે વાહનોના અવાજ, વિસ્ફોટો જેમાં ફટાકડાનું ફૂટવું પણ સામેલ છે, મશીનો, લાઉડસ્પીકર વગેરે. ઘરમાં કયા સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે? મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રસોઈઘરના થોડા ઉપકરણો, કુલર, એર કન્ડિશન બધા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે. તો આનાથી હાનિઓ શું થશે, આનાથી નુકસાન શું થાય? તો ચાલો નુકસાન વિશે વાત કરીએ કે ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ છે. તો જોશું, તેમાં શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ બને છે? અનિંદ્રા, રૂમમાં તમને નીંદર ન હોય પછી કાયમ માટે ટેવ પડી જશે, હવે નીંદર આવતી નથી. હાઇપર ટેન્શન એટલે બ્લડ પ્રેશર, બીપી હંમેશા હાઈ રહેવું, ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામચલાઉ કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. જે હંમેશા ઊંચો સાંભળતા ને પછી નીચું સાંભળવાનું પસંદ ન આવે. તો આને નિયંત્રણમાં રાખવાના ઉપાયો ક્યાં ક્યાં, નિયંત્રણ કઈ રીતે કરવું? તો જો એના માટેના પણ ઉપાયો આપ્યા છે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો. તો ચાલો એ શીખીએ. આપણે ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે? આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવારના વાહનો, ઔદ્યોગિક મશીનો અને ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવું જોઈએ. આપણું ટુ વ્હીલ હોય ને, ટુ વ્હીલમાં સાયલેન્સર લગાડેલું, જો સાયલેન્સર કાઢ નાખો તો વધુ પડતો અવાજ કરે એટલે ઘોંઘાટ થાય, એ આપણે કાનને પસંદ આવે ને, અને કાન માટે એ હાનિકારક છે, એટલે આપણે સાયલેન્સર લગાડીએ છીએ. રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય? જે આપણે રહેતા હોય ત્યાં ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીનું રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવો જોઈએ. આપણે ખબર હોય તો હવે રેસિડેન્સ એરિયો અલગ હોય, જેએડીસી એરિયો અલગ હોય, શું કામ? ભાઈ આ ધ્વનિનું પ્રદૂષણ થાય નહીં. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. આપણે ઘણા લોકો ગીત બહુ ઊંચા અવાજે સાંભળતા હોય છે, તે ન કરવું જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ રહેઠાણો સુધી ન પહોંચી શકે. વૃક્ષો છે એક પ્રકારનું આવરણ બની જાય, નડતરરૂપ બની જાય. કોના માટે? ઘોંઘાટ માટે. જે વધારે પડતો વૃક્ષો હોય તો વધારે અવાજ પસાર થવા દેશે નહીં, જેથી ઘોંઘાટ ઉત્પન્ન થાય નહીં અને ઘોંઘાટ નિયંત્રણમાં આવે. એવી રીતે મિત્રો, ચાલો આજે આપણે આ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વિશે સાંભળ્યું, ધ્વનિ પ્રદૂષણ વિશે જોયું. તો હું આશા રાખું છું તમે પણ આના જે દરેક ઉપાયો છે એ પોતાના જીવનમાં તેને અપનાવશો. તો ચાલો આજે અહીં સુધી રાખીએ છીએ. આ શીખી જાજો. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.